नमस्ते विद्यार्थी मित्रों, आजना लेक्चर थी ही आपणे एक नवा चेप्टर की शुरुआत करी। चेप्टर नंबर 6 रोकड़ प्रवाह पत्र, आना विषे आपणे आनी आगळ एटले के चेप्टर नंबर 3 में आपणे डिटेल में जोईतु। बराबर, तमने थोड़ुंक याद करावुं। चेप्टर नंबर 3 नी अंदर आपणी पासे नाणाकीय पत्रक होता, आपणे एने वार्षिक हिसाब तरीके ओळखे। बराबर, जो आपणे भागीदारी पेढ़ी की बात करिए कि एकांकी पेढ़ी की बात करिए तो नफा नुकसान पत्रक, वेपार खातु और पाकु सरोल, आ एकांकी पेढ़ी थी कंटीन्यू चले। भागीदारी नी अंदर एडिशनल वधारा बे खाता आए, एक मूड़ी खाता एटले मूड़ी के चालू और एक नफा नुकसान फाड़वणी खातु। ज्यारे आपणे बीजो भाग चालू कर्यो त्यारे मैं तमने लोकोने कीधुं हतुं के बीजो भाग आपणो कंपनी उपर छे, के कंपनीनी अंदर कई रीते नामो लखवामां आवे छे। कंपनीनी अंदर टोटल 5 प्रकारना पत्रको छे। बराबर, आपणे ऑलरेडी 3 जोई लीधा छे, पाकु सरवायु, नफा नुकसान खातु और हिसाबी नोंधो। हिसाबी नोंधो विषे आपणे थियरी में जोयुं हतुं, मैं तमने याद करवानुं कीधुं हतुं बीजा चेप्टर में। बराबर, 11मां चेप्टर छे, हजी कोईनुं ध्यान न होय तो ये रिफर करी लेजो, न समझाय मने पूछी लेजो। चेप्टर तो आवड़ूं जोईए, केम के ई चेप्टर आवड़े तो तमने चौथुं चेप्टर आवड़े। बराबर, आगळ वधीए तो 3 नी आवी गया, नफा नुकसान पत्रक, पाकु सरवायु अने त्रीजुं हिसाबी नोंधो। ત્યાં ત્યાં બીજું એક નામે આપ્યું હતું, ઇક્વિટીના ફેરફારના પત્રક। આપણે પહેલાં ચેપ્ટરમાં શેરમૂડીની આમ નોંધ જોઈ હતી, આપણે એના પત્રક નથી જોયા, નહીં આપણા કોર્સમાં નથી। બરાબર, લાસ્ટ વન, છેલ્લું આપણા બીજા ભાગનું છેલ્લું ચેપ્ટર, રોકડ પ્રવાહ પત્રક। બરાબર છે, એનું ઇંગ્લિશ નામની આપ્યું જ છે, કેશ ફ્લો સ્ટેટમેન્ટ, મતલબ શું। હવે તમે લોકોએ કદાચ નોટિસ ના કર્યું છો કે એવું બને જ નહીં કે આપણે જ્યારે નામું લખીએ ને ત્યારે આપણે સમયગાળાને ધ્યાનમાં લખીએ, એટલે આપણું ફાઇનાન્શિયલ યર, આપણો હિસાબ 1 એપ્રિલથી ચાલુ થાય, 1/4થી ચાલુ થાય, 31/3 પૂરો થાય। હવે ઈ પિરિયડમાં, એટલે આ વર્ષના સમયગાળામાં કોઈ પણ ખર્ચો કે કોઈ પણ આવક થાય તો એનું નફા નુકસાન પત્રકમાં દેખાડે છે। આપણે ક્યારેય એવું જોવા નથી જતા કે ઈ આવક કે ઈ ખર્ચો એ ખરેખર રોકડમાં થયો છે કે નહીં। સર સમજાણું નહીં, એલાબરેટ કરીએ। હું એવું કહું છું કે ખર્ચો નક્કી છે કે ભાઈ મારે પૈસા આપવાના છે, ગોટ ઇટ, પણ હું આપતો નથી, હું ભવિષ્યમાં આપીશ। સમજો છો, ચૂકવવાના બાકી ખર્ચા શબ્દ આપણે સાંભળેલો છે। ખર્ચો આ વર્ષનો જ છે પણ હું આ વર્ષે નહીં ચૂકવું, એ આપીશ ક્યારે, નેક્સ્ટ યરમાં। એવી જ રીતે મળવાની બાકી આવક, કે મારી આવક જ છે, એટલે મેં નામામાં દેખાડી દીધું છે, મારા નફા નુકસાન પત્રકમાં મારો નફો થઈ ગયો છે, પણ કાયદેસર હજી રોકડા નથી આવ્યા। આનાથી તકલીફ ઊભી થાય, કેમ કે તમારા ચોપડામાં જે દેખાડે છે રોકડ અને તમારી પાસે જે ખરેખર રોકડ છે એમાં ડિફરન્સ ઊભો થાય। આ કેસમાં કંપની એક પત્રક તૈયાર કરે જેને કહેવાય રોકડ પ્રવાહ પત્રક, અને આ પત્રકનો મુખ્ય ઉદ્દેશ્ય શું, તો જેટલી જેટલી ધંધામાં રોકડની આવક કે જેટલી જેટલી ધંધામાં રોકડની જાવક થઈ છે, આવક જાવક આપણે આ પત્રકમાં નોંધશું। બરાબર, આગળ આપણે ડિટેલમાં જોશું, પણ અત્યારે તમને કદાચ દેખાય છે સ્ક્રીન ઉપર, ટોટલ આપણે 3 પ્રવૃત્તિમાં એનો ભાગ પાડશું, કામગીરીની પ્રવૃત્તિ, રોકાણની પ્રવૃત્તિ, નાણાકીય પ્રવૃત્તિ। બરાબર, પણ થિયરીથી ચાલુ કરીએ અને પછી ધીરે ધીરે આપણે દાખલા તરફ જાશું, આપણી મેથડ બરાબર। બરાબર, તો પૂરેપૂરું ધ્યાન આપજો। નાણાકીય હિસાબોમાં નફા નુકસાનનું પત્રક અને પાકા સર્વેનો સમાવેશ થાય છે। ઓકે, આપણે બે પત્રકોની વાત કરી, આ બંને પત્રકો નિર્ધારિત હેતુઓ માટે તૈયાર કરવામાં આવે છે। તેમને તૈયાર કરવાની પદ્ધતિ પણ પૂર્વ નિર્ધારિત છે, અગાઉથી નક્કી કરેલી પદ્ધતિ એ થાય છે। આ પત્રકો વેપારી ધોરણે તૈયાર કરવામાં આવે છે, જેમાં ખરેખર થયેલ ખર્ચાળો અને ખરેખર થયેલ ઉપજો જે તે વર્ષની, પછી મેં કીધું હતું એવું, તે રોકડમાં ચૂકવાઈ હોય અથવા તો ન ચૂકવાઈ હોય, તે રોકડમાં મળી હોય અથવા તો ન મળી હોય, વર્ષની ઉપજ કે ખર્ચા છે તો નોંધશું, નફા નુકસાન પત્રકમાં નોંધવામાં આવે છે। નફા નુકસાન પત્રકમાં મહેસૂલી ખર્ચાઓ અને મહેસૂલી ઉપજ દર્શાવવામાં આવે, રોજબરોજના કામકાજથી જે ઉપજ અને ખર્ચા થતા હોય, આપણે પહેલાં ચેપ્ટરમાં જોયું હતું। બરાબર, આ નહીં, 11મા ધોરણના પહેલાં ચેપ્ટરમાં। પાકા સર્વેના પત્રકમાં ઇક્વિટી, જવાબદારી, મિલકતોની માહિતી છે, એ આપણે જોઈ લીધું। ટૂંકમાં વેપારી ધોરણે તૈયાર થયેલ નફા નુકસાનનું પત્રક ધંધાની નફાકારકતા દર્શાવે છે, અને પાકું સર્વેયુ ધંધાની આર્થિક સદ્ધરતા, નફા નુકસાન પત્રક નફો દેખાડશે, પાકું સરવૈયું આર્થિક સદ્ધરતા આપશે। નાણાકીય હિસાબોના અંગ તરીકે નફા નુકસાન પત્રક અને પાકા સરવૈયા ઉપરાંત
રોકડ પ્રવાહ પત્રકનો પણ સમાવેશ કરવામાં આવે છે. એ મેં તમને કીધું કે ખાલી બે પત્રક જ નથી, ધંધાની તમામ મિલકતોમાં રોકડ પ્રથમ નંબરની પ્રવાહી પ્રવાહી મિલકત એટલે શું? જેનું તમે તાત્કાલિક વળતર મેળવી શકો. ઉદાહરણ તરીકે તમારી પાસે કોઈ બાઇક છે કે કોઈ કાર છે, તો એવું નહીં હોય કે તમે વેચવા બેસો ને આમ જેવું વેચવા બેસો ને ઈચ સેકન્ડે વેચાઈ જાય, નહીં બને. પણ રોકડ તમે ગમે ત્યારે ગમે એ જગ્યાએ આપીને બીજી કોઈ પણ વસ્તુ લઈ શકો, તો એની સૌથી વધારે પ્રવાહીતા હોય. રોકડનું રોકાણ કરવામાં ન આવે ત્યાં સુધી રોકડ કોઈ પણ પ્રકારનું વળતર કે કમાણીનું સર્જન કરતી નથી. મેઇન પોઈન્ટ, અને આ તો લાઈફ માટે કામનું છે. પૈસા પૈડા પૈડા કાંઈ કમાઈ ન દે, પૈસાને ક્યાંક રોકો, ક્યાંક એવી જગ્યાએ પૈસા મૂકો જ્યાંથી આવક આવે તો વળતર મળે. બેઠા બેઠા પૈસા વધવાના નથી. દાખલા તરીકે તમારી પાસે 1 લાખ રૂપિયા છે, તેને તમે 1 વર્ષ માટે તિજોરીમાં રાખી મૂકો તો કાંઈ મળશે નહીં, જેથી તિજોરી ખોલો 1 લાખ જ હોય. પણ આ 1 લાખને બેંકમાં ડિપોઝિટમાં મૂકો, શેરમાં કે ડિબેન્ચરમાં કે અથવા કોઈ પણ એવી જગ્યાએ રોકવામાં આવે તો આ કેસમાં વ્યાજ કે ડિવિડન્ડ કે નફાનું સર્જન કરે છે. એટલે ડિપોઝિટ હોય તો વ્યાજ મળે, શેર કે શેરમાં હોય તો ડિવિડન્ડ મળે, ડિબેન્ચરમાં હોય તો વ્યાજ મળે. બરાબર, તો એ નફો થયો. બરાબર ને, તમે ફિક્સ ડિપોઝિટમાં મૂકો તો એ 7-8% રેટ હોય, 7-8% એમને તમને દર વર્ષે મળે. અને આવું મેં આપણે ચર્ચા કરેલી છે કે આ વસ્તુ તમારે જો ખરેખર તમારી પાસે પૈસા હોય તો તમારે આ કોસ્ટ હંમેશા વિચારવાની, કે તમે 50 લાખની કાર લ્યો તો એ કારની કિંમત ઘટવાની છે, પણ 50 લાખ તમે કોઈ જગ્યાએ સારી એવી જગ્યાએ રોકાણ કરો તમને ઇન્કમ મળશે. સમજો છો, તમારી આવક વધશે, ઘટશે નહીં. તેથી રોકડનું રોકાણ વળતર કમાણીના સર્જન માટે અનિવાર્ય છે. અને રોકડને રોકવું પડે, રોકડ છે ને ક્યાંક રોકાણ કરવું પડે તો જ તમને કંઈક વળતર મળશે, બાકી નહીં. હવે એમાં એવું કહે છે કે રોકડ છે ને એ ક્યાં પ્રાપ્તિ સ્થાનથી પ્રાપ્ત થઈ છે, ધંધામાં કયા કારણોસર તમને પૈસા મળ્યા છે, રોકડા મળ્યા છે, એ જોવું પડે. અને એના પછી તમે એ જુઓ કે રોકડ ક્યાં રોકી છે, કે અહીંયાથી મળી અને અહીંયા વાપરી, કે અહીંયાથી મળી અને અહીંયા યુઝ કરી. આ બંને બાબતો ખૂબ જ મહત્વ ધરાવે છે. ધંધામાં રોકડ યોગ્ય પ્રાપ્તિ સ્થાન દ્વારા પ્રાપ્ત કરીને યોગ્ય સ્થાને રોકવામાં આવે તે ઇચ્છનીય છે. જો તમારે સક્સેસફુલ બિઝનેસ કરવો છે તો તમારે એ જોવાનું છે ક્યાંથી રોકડ મળી છે અને એને કઈ જગ્યાએ રોકી છે, એ બે સમજી વિચારીને લેવાનો છે. આ અંગેની માહિતી નફા નુકસાન પત્રક કે પાકું સર્વે દર્શાવતું નથી. પાકા સર્વેમાં નફા નુકસાન પત્રકમાં આવી માહિતી નથી. જો કે આ બંને પત્રકો તૈયાર કરવાના હેતુ પણ જુદા છે. એમાં ક્યાંય એવું આપણે નથી જોયું કે રોકડ છે કે નહીં. આપણે શું જોઈએ, એક નફો દર્શાવવો જોઈએ, આર્થિક પરિસ્થિતિ. તો તમારે જે માહિતી જોઈએ છે, એટલે કે રોકડ ક્યાંથી આવી અને ક્યાં રોકાઈ, આ જાણકારી કોણ આપશે? રોકડ પ્રવાહ પત્રક. આમ રોકડ પ્રવાહ પત્રક અમુક ધંધાકીય એકમો માટે ફરજિયાત થઈ જાય છે, જેથી રોકાણકારો પોતાને યોગ્ય એવા નિર્ણયો લઈ શકે. રોકડ પ્રવાહ પત્રનું પ્રગટીકરણ, એટલે પહેલી વાર ક્યારે આની રજૂઆત થઈ હતી, 1 એપ્રિલ 2004 થી ત્યાર પછીના સમયગાળામાં અમુક ધંધાકીય એકમ માટે હિસાબી ધોરણ 3 નિયમતો આપણે 3 ચેપ્ટરમાં જોયું તો એ મુજબ આ ફરજિયાત હતું. અને એવા ધંધાકીય એકમો જેમની ઇક્વિટી કે દેવા જામીનગીરીઓ ભારત કે ભારત બહાર સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલ હોય, એટલે હોય ને ઘણા બધા બિઝનેસમેન હોય એ ભારતની બહાર બિઝનેસ કરતા હોય, તો આવા લોકો અને એમના ડિરેક્ટરો દ્વારા પસાર કરવામાં ઠરાવ પ્રમાણે, એટલે ડિરેક્ટરે જે ઠરાવ કર્યો હોય એ મુજબ સાબિત થતું હોય કે ધંધાકીય એકમ એને સ્ટોક એક્સચેન્જમાં નામ નોંધવાનું છે અથવા તો નોંધવાની પ્રક્રિયા ચાલુ છે, તો આ લોકોને હિસાબી ધોરણ 3 પ્રમાણે પોતાના ધંધા માટે રોકડ પ્રવાહ પત્રક પરોક્ષ પદ્ધતિએ તૈયાર કરવાનું રહેશે. આવો નિયમ હતો. અત્યારે મોસ્ટ ઓફ ધી કંપની, લગભગ બધી કંપનીને કરવું જ પડે છે. બરાબર, ઇનડાયરેક્ટ મેથડ શું છે એ આપણે આગળ જોશું, હજી ડાયરેક્ટ મેથડ એ નથી આવી. બરાબર છે. કંપની ધારા 2003ની કલમ 2 સબ ક્લોઝ 40 પ્રમાણે રોકડ પ્રવાહ પત્રકનો સમાવેશ નાણાકીય પત્રકોની વ્યાખ્યામાં કરવામાં આવે છે, એટલે એ નાણાકીય પત્રકનો જ ભાગ છે. પારિભાષિક શબ્દોનો અર્થ, અમુક ટર્મિનોલોજી, અમુક શબ્દોનો અર્થ આપણે અત્યારથી કહી દઈએ છીએ કે આપને પછી વાંધો ન આવે. પહેલો શબ્દ છે રોકડ પ્રવાહ. ક્યારનું ચાલુ કર્યું, રોકડ પ્રવાહ એટલે શું? મુખ્યત્વે રોકડ પ્રવાહને આપણે 2 ભાગમાં વહેંચશું. એક હશે આવક રોકડ પ્રવાહ અને એક હશે જાવક રોકડ પ્રવાહ. ઓકે, એક આવક અને એક જાવક. આ હાથના ઇશારા એટલે જ્યારે આવકમાં આવે જાવકમાં જાય, ડન. પણ
આ પ્રક્રિયાના અંતે જે કંઈ વધે એને ચોખ્ખો રોકણ પ્રવાહ કહેવાય. ઓકે, આમાં નામાં કન્ટિન્યુ કરીએ ટેક્સ્ટબુકના ઉદાહરણમાં જ. જે વ્યવહારના કારણે રોકડ અથવા તો રોકડ સમકક્ષમાં વધારો થાય તેને આવક રોકડ પ્રવાહ કહેવાય, ઘટાડો થાય તો જાવક રોકડ પ્રવાહ કહેવાય. આવક અને જાવક રોકડ પ્રવાહના તફાવતને ચોખ્ખો રોકડ પ્રવાહ કહેવામાં આવે છે. આ તફાવત નીચે પ્રમાણે હોઈ શકે. એટલે એ શું થાય છે તો કે 1 લાખ રૂપિયા આવ્યા અને 85,000 રૂપિયા વાપરા. 1 લાખ આવ્યા, 85,000 વાપરા. ડિફરન્સ 15,000નો, આ 15,000 રૂપિયા તમારો ચોખ્ખો રોકડ પ્રવાહ. પણ કેવો? આવક, કેમ કે આવક વધારે થઈ ને, મારી પાસે પૈડા છે રોકડા. ગોટ ઇટ? એક આવ્યા, 85 વાપરા, 15 વધ્યા, તો એ 15,000 ચોખ્ખો આવક રોકડ પ્રવાહ થયો. આ યાદ રાખજો, અમુક દાખલાના જવાબમાં આપણે લખશું. માનો કે ઊંધું થયું, એટલે 85 આવ્યા અને 1 લાખ ગયા, એટલે 15,000 મારા ખીચામાંથી ગયા, તો એને જાવક રોકડ પ્રવાહ કહેવાય. ઓકે, ખાસ રોકડની કોઈ દિવસ નેગેટિવ માઇનસ બેલેન્સ ન હોય, એટલે મારા ખીચામાંથી નાખવા પડે તો જ જાવક થાય, બરાબર? એટલે એવું નહીં હોય કે રોકડ ઝીરો હેન્ડમ વાપરો, પડી જોઈએ. ઓકે, નેક્સ્ટ રોકડ. પહેલાં તો રોકડ એટલે શું? સિમ્પલ, રોકડ સિલક ને બેંક સિલક. જે રોકડા પડ્યા છે એ અને બેંકમાં પડ્યા છે એ બે રોકડમાં આવે, અને રોકડ સમકક્ષ. હવે એમાં એ લોકોએ 3 અલગ અલગ કેટેગરી આપી છે. પહેલું, ટૂંકા ગાળાની ઉચ્ચ પ્રવાહિતા ધરાવતા રોકાણો. એવા રોકાણો કે જે બહુ ઊંચી પ્રવાહિતા, તાત્કાલિક વેચાઈ જાય, તાત્કાલિક એના પૈસા મળી શકે એવા રોકાણો. બીજું, એવા રોકાણો જેમની ઝડપથી સાચી અંદાજિત કિંમતમાં રોકડમાં રૂપાંતર થઈ શકે. બીજા, એવા રોકાણો જેમનું ઝડપથી સાચી અંદાજિત અનુમાનવાળી એક્ઝેક્ટ તો મળવા બહુ ઓછા શક્યતા હોય, રૂપાંતર થઈ શકે. અને ત્રીજું, કે જેના મૂલ્યમાં ફેરફાર થવાનું જોખમ બહુ ઓછું હોય, અથવા તો નહીવત, નહીં જવું છે, આજે આટલા રૂપિયા એમાં નાખ્યા તો કાલે એટલા મળી જ જશે, અથવા તો આશરે એટલા મળી જશે, એવું કેવું હોય? સરકારી જામીનગીરી. જનરલી સરકારની જામીનગીરીમાં બહુ ફેર ના પડે રકમમાં. ઉપરના લક્ષણો ધરાવતી કોઈ પણ પ્રકારની જામીનગીરી એ રોકડ સમકક્ષમાં આવે. એના પછી છે રોકડ પ્રવાહ પત્રક, અને એના 3 મુખ્ય પ્રકાર છે. 3 પ્રકારની પ્રવૃત્તિ મુજબ, કામગીરીની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ હશે, રોકાણોની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ હશે, અને નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ હશે. દરેક પ્રવૃત્તિઓમાં રોકડનો આવક પ્રવાહ અને રોકડનો જાવક પ્રવાહ આ હોઈ શકે. આ ત્રણેય પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની રકમોના સરવાળામાં શરૂઆતની રોકડ સિલક અને રોકડ સમકક્ષનો ઉમેરો કરવામાં આવે છે. પ્રોસેસ કહે છે કે શરૂ કર્યું હશે ને મેં, તો મારી પાસે અમુક રોકડ હશે, એને શરૂઆતની રોકડ અને રોકડ સમકક્ષ કહેવાય. પછી હું આ 3 પ્રવૃત્તિ કરીને આવક જાવક કરીશ, એટલે આવશે રોકડ અમુક કારણસર, અમુકમાં જાય. એ બધાના અંતે જો રોકડ વધતી હોય તો એ ઉપલું જે શરૂઆતનું હતું એમાં પ્લસ થશે, અને ઘણીવાર એવું થાય કે માઇનસ જાય, આ વર્ષમાં તો હતું એમાંથી એટલું માઇનસ થશે, અને અંતે જે જવાબ મળે એ મારો સાચો રોકડ પ્રવાહ એક વર્ષનો, સાચી રોકડની પરિસ્થિતિ, બરાબર? એટલે છેલ્લે જે રકમ મળે એ આખર રોકડ સિલક અને રોકડ સમકક્ષની રકમો દર્શાવે છે, બરાબર? આગળ એ જ કીધું છે, ત્રણેય પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો પ્રવાહ ધન અથવા ઋણ, એટલે પોઝિટિવ હોય, એટલે આવક મળી હોય, અને ઋણ એટલે ખર્ચો થયો હોય, પોસિબલ છે, બરાબર? નીચે એ લોકોએ એક ટેબલ આપ્યું છે કે રોકડ પ્રવાહની પ્રવૃત્તિઓનું વર્ગીકરણ, પણ આપણે અહીંયા નહીં સમજીએ. આપણે એ સમજવા માટે સીધું ચાલુ કરશું કામગીરીની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. પહેલાં તો કામગીરીની પ્રવૃત્તિ એટલે શું, બરાબર? કામગીરીની પ્રવૃત્તિઓ એ નફા નુકસાન પત્રકમાંથી ઉદ્ભવતી પ્રવૃત્તિઓ, એવી પ્રવૃત્તિ, એવું કામકાજ કે જે નફા નુકસાન પત્રકમાં દર્શાવો છો. શું કામ? આગળ કહીએ, નફા નુકસાન પત્રકમાં નોંધવામાં આવેલા વ્યવહારોને આ પ્રવૃત્તિઓ માટે વર્ગીકૃત. એટલે જે વ્યવહારો નફા નુકસાનમાં છે એમાંથી અમુક વ્યવહારોને આપણે કામગીરીની પ્રવૃત્તિમાં લેશો, બધાય નહીં આવે. આ સંદર્ભમાં અગાઉના પ્રકરણ ગુણોત્તર વિશ્લેષણ ચેપ્ટર નંબર 5 એમાં પણ કામગીરી ખર્ચાની ચર્ચા કરવામાં આવી છે, અને કામગીરી નફો નીચે પ્રમાણે ગણવામાં આવે છે. વ્યાખ્યા વાંચી લો પછી હું તમને કહું. કામગીરીની પ્રવૃત્તિઓ એટલે ધંધાની ઉપજ સર્જનની મુખ્ય પ્રવૃત્તિઓ, આ મેઇન વ્યાખ્યા છે. એવી પ્રવૃત્તિ કે જે તમારા ધંધા માટે આવકની મુખ્ય પ્રવૃત્તિ છે, જે રોકાણ કે નાણાકીય પ્રવૃત્તિ નથી. અને સાઇડમાં કે જે રોકાણ કે નાણાકીય, એટલે બીજા બે પ્રકારમાં ન હોય, કામગીરીમાં હોય. આ યાદ રાખજો, કામગીરીના દાખલામાં બહુ કામ આવશે. હવે જો સિમ્પલ છે,
તમારો જે ધંધો છે, તમારો મુખ્ય ધંધો શું? ફોર એક્ઝામ્પલ સ્કૂલનું એક્ઝામ્પલ લઈએ તો હવે સ્કૂલ માટે મુખ્ય બિઝનેસ તો કે ફીઝ લેવી, બાળકોને ભણાવવા, બરાબર? ફીઝ લેવી, બાળકોને ભણાવવા, તો આ એની કામગીરીની પ્રવૃત્તિ થાય. આમાં કોઈ ખર્ચો થાય કે આમાંથી કોઈ આવક થાય, એ કામગીરીની પ્રવૃત્તિમાં આવે. પણ માનો કે આના સિવાય સ્ટેશનરી ચાલુ છે, તો સ્ટેશનરી મુખ્ય પ્રવૃત્તિ નથી ને સ્કૂલ માટે, તો એ કામગીરીમાં નહીં આવે, સમજો છો? પછી માનો કે બેગ આપે છે, ચોપડા આપે છે, તો આ બધી વસ્તુ મુખ્ય પ્રવૃત્તિ સાથે સંલગ્ન નથી, તો કામની નહીં. અથવા તો સર સ્કૂલ માટેના જે વધારાના રૂપીસ છે એ સરે ક્યાંક ઇન્વેસ્ટ કર્યા, તો હવે આ ઇન્વેસ્ટ કર્યા એ મુખ્ય કામ નથી, સ્કૂલનો ભાગ નથી, તો એ કામગીરીની પ્રવૃત્તિમાં ન આવે. બરાબર, આગળ વધીએ. હવે એવા પ્રકારની ધંધાની મુખ્ય આવક સર્જનની પ્રવૃત્તિઓ છે, તેના આધારે જ કામગીરી નફાનું નિર્માણ થાય છે. કામગીરી પ્રવૃત્તિની ઓળખાણ ધંધો કયા પ્રકારના ઉદ્યોગમાં રોકાયેલો છે એના આધારે કરવામાં આવે છે. દરેક ધંધાની કામગીરીના વ્યવહારોની ઓળખાણ તેના ધંધાના સ્વરૂપ, ઓબ્વિયસ છે, અલગ અલગ ધંધામાં અલગ અલગ કામગીરીની પ્રવૃત્તિ હોય. અને આ ચર્ચા ઉપજના સર્જનની મુખ્ય પ્રવૃત્તિઓના સંદર્ભે છે. મુખ્ય કંપનીઓના પ્રકાર આપ્યા છે કે વેપાર કરતી કંપની હોઈ શકે, વીમા કંપની હોઈ શકે, બેંક હોઈ શકે. ત્રણેય અલગ છે. વેપાર કરતી કંપની હોય ને એ માલનું ખરીદ વેચાણ કરતી હોય અને એનાથી ઉપજ સર્જન કરતી હોય. વીમા કંપની હોય ને એ કેવું હોય કે એ વીમો પ્રોવાઈડ, સિક્યોરિટી, એટલે એ કોઈ વસ્તુ નથી આપતી. તમે પ્રીમિયમ આપશો, જો દાવો પાકશે તો એ તમને પૈસા આપશે. તો આ લોકો માટે મોસ્ટ ઓફ ધી ટાઈમ રૂપિયામાં જ બધી ચર્ચા થતી હોય. અને બેંક તો તમને ખબર જ છે કે એ કોઈ દિવસ વસ્તુ ન આપે, એ સર્વિસ આપે અને એમાંય નાણાંની અંદર જ હોય. એટલે આ ત્રણેય માટે કામગીરીની પ્રવૃત્તિ અલગ અલગ થઈ, બરાબર ને? હવે એના ઉપરથી જે લોકોએ મુખ્ય પ્રકારે એ જ રીતે પડ્યા છે કે એક બિન નાણાકીય કંપની હોય અને એક નાણાકીય કંપની હોય. એનો રોકડ પ્રવાહ વિશે આપને આપ્યું છે, પણ એ આપણે આજે નહીં જોઈએ, એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું, બરાબર? હવે લેક્ચર સાથે તમારે શું કરવાનું રહેશે, જેવો લેક્ચર કમ્પ્લીટ થાય, તમે ભણો છો, ઇફ પોસિબલ આપણે બહુ લાંબો લેક્ચર નથી રાખતા, તો આ લેક્ચર બને ત્યાં સુધી એક જ બેઠકમાં જોઈ લેવો. અને બેઠીને જોઈ લીધા પછી સાથે નવરા બેસો, એટલે એની દિવસે એની ટાઈમે જરૂરી નથી, પણ એને એ દિવસે રાખશો તો વધારે મજા આવશે. એક્ઝેક્ટ એ જ ટાઈમે જરૂરી નથી, પણ વાંચી લેવું આખું, જેટલું સમજાયું એટલું. પછી કાંઈ ન સમજાય તો આપણો લાઈવ લેક્ચર જ્યારે હોય ત્યારે તમે મને પૂછી શકો છો, બરાબર છે? આજે અહીંયા સુધી રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અસ્તુ.